ધોરણે વિષયકલ રહો. એમાં મેં તમને પહેલો પાઠ શાળા તત્પરતામાં અલગ અલગ પ્રવૃત્તિ કરવાનું, તફાવત શોધવાનું, ગીત શીખ્યું, વાર્તા કહી એ બધું કર્યું અને તમને એવી છાપ પાડવાનું કહ્યું હતું મેં કાલે. તમને ખબર છે ને તમે બધા વિદ્યાર્થીઓ પાડી છે, મને ફોટો પાડીને મોકલજો. મોકલ્યો ને, હું જોઈ લઈશ. હવે આજે હું તમને અહીંયા માટીકામ એવું લખ્યું છે. હવે શું કરવાનું છે, એક માટી થોડી લેવાની, લોટ બાંધવાનો, જેમ આપણે લોટ પાણી નાખીને બાંધીએ છીએ ને, એમાંથી પછી શું કરવાનું, એવી લકોટીઓ બનાવવાની, લાડવો બનાવવાનો, જલેબી બનાવવાની, જમરૂખ બનાવવાનું, દ્રાક્ષ બનાવવાની, કેળા બનાવવાના, પછી સિક્કો મૂકીને સિક્કાની છાપ પાડવાની, મોબાઈલની આવડી છાપ બનાવવાની, એવું તમારે તમને જે આવડે એ બધા રમકડા, ચૂલો બનાવવાનો, ડીશ બનાવવાની, વાટકી બનાવવાની, એવું તમને જે આવડે એ માટીમાંથી તમારે બનાવવાનો, આવી પ્રવૃત્તિ કરવાની છે અને ફોટો પાડીને મને મોકલવાનો છે. હવે તમને અભિનય, અભિનય એટલે તમને ખબર જ છે કે આપણે ગીત, અભિનય ગીત ગાઈએ છીએ તો ગીતો ગાતા ગાતા એક્શન કરીએ છીએ ને, એવી રીતે આપણે અભિનય કરવાનો છે. જો અહીંયા દૂધવાળો બન્યો છે એક છોકરો, એક છોકરી વિદ્યાર્થી બની છે, એક છોકરો છે અહીંયા શાકભાજી વેચવાવાળો બન્યો છે, એક છોકરો ડૉક્ટર બન્યો છે, એક છોકરી દાદીમાં બની છે. એવી રીતે તમારે તમારા ઘરે એક અભિનય કરવાનો, કોઈ પણ એક અભિનય કરવાનો. તમે દાદી બનો, શાક વેચવાવાળી, શાક લ્યો શાક, એવું શાકનું ટોટલ લઈને શાક વેચવાવાળી બનો. દૂધવાળો બનવું હોય તો આવડી દૂધનું ડંકું લઈને આવડી દૂધવાળો બનો. જે તમારે એક અભિનય કરી અને એનો ફોટો પાડીને તમારે મને મોકલવાનો છે. હવે જો આપણે આવું બધું રમત શીખ્યા, હવે જો સીસી વડે ગ્લાસમાં પાણી ભરો. હવે ગ્લાસમાં પાણી ભરે તો કેટલું ભરાય છે એ જોવાનું. ગ્લાસ વડે ડોલમાં પાણી ભરો. હવે જો સીસીથી ગ્લાસમાં ભરવાનું, ગ્લાસથી ડોલમાં ભરવાનું. હવે ડોલમાં પાણી ભર્યું, એમાં લખોટીઓ નાખવાની. શું થાય છે, સોયમાં દોરો કરો. સરળતાથી પરવાય છે કે નથી પરવાતો એ કરવાનું છે. હવે જો તમે આપણી ટામેટું રે ટામેટું રમત રમતા હશો ને, કે રીતે રમવાનું છે, આપણે ગઈએ છીએ ને ટામેટું રે ટામેટું, નદીએ નાવા જાતું તું, ઘી ગોળ ખાતું તું, અસ મસને ટીંગલાઢસ, એવું સરસ મજાનું. અને આ વરસાદ, અત્યારે વરસાદની ઋતુ છે, ચોમાસું છે, એટલે વરસાદનું પણ આપણે એક જોડકણું ગાશું. આવરે વરસાદ ઢેબરિયો વરસાદ, ઉની ઉની રોટલીને કારેલાનું શાક. હવે ચોમાસું હોય એટલે મોર કળા કરીને નાચે, રૂપાળો મોર મારો કળા કરતો ટીહું ટીહું ગાય, ધન ધન નાચે ત્યારે ઢેલ રાજી થાય, એવું સરસ મજાના જોડકણા. હવે જો તમે એના પછી વેકેશનમાં મામાના ઘરે જાઓ છો ને, એટલે મામાનું ઘર કે એટલે દીવો બળે, એટલે દીવો મેં તોડીધો, મામા લાગે મીઠો. અહીંયા જેવી રીતે ટામેટાની રમત આપી છે એવા મેં તમને આવા જોડકણા સમજાયા, એ તમારે ઘરે ગાવાના છે.